સમાચાર વડોદરાથી પણ મળી રહ્યા છે જ્યાં ભારે પૂર પછી રસ્તાઓની હાલત અત્યંત બિસ્માર બની ગઈ છે પૂરથી અસરગ્રસ્ત વિસ્તારોમાં રસ્તાઓના હાલ બેહાલ બન્યા તો અનેક રસ્તાઓની હાલત દયનીય બની છે વિવિધ રસ્તાઓ પર ભૂવા પડ્યા છે અને આ બધાની વચ્ચે પિસાતી વડોદરાની પ્રજા

તો શું શહેરના આ બિસ્માર રસ્તાઓની વિકાસ કાર્યોમાં સમાવેશ નથી થતો બિસ્માર રસ્તાના કારણે અનેક વખત અકસ્માતના કિસ્સાઓ પણ સામે આવ્યા છે ત્યારે અનેકવાર અકસ્માતમાં નિર્દોષ નાગરિકો પોતાનો જીવ પણ ગુમાવી ચૂક્યા છે આ રસ્તાઓ અંગે જ્યારે સ્થાનિકો રજૂઆત કરે અથવા વિરોધ કરે તો મહાનગરપાલિકા માત્ર સાંત્વના આપે પરંતુ સમારકામ ક્યારે કરાશે તે અંગે કોઈ જવાબ આપતું નહીં અહીં પસાર થતા વાહન ચાલકો માત્ર એક જ અપીલ કરી રહ્યા છે કે રસ્તાનું સમારકામ વહેલી તકે થાય વડોદરા શહેરમાં પૂરની પરિસ્થિતિને આજે છવ્વીસ દિવસ વીતી ગયા બાદ પણ વડોદરા શહેરના અનેક રસ્તાઓની હાલત અત્યંત દયનીય છે જે રીતે વાત કરીએ પૂરમાં સૌથી વધારે અસરગ્રસ્ત થનાર અકોટા વિસ્તારમાં હાજર છે જ્યાં એક કિલોમીટરના રસ્તા પર અનેક ખાડાઓ છે રસ્તાઓ બેસી ગયા છે રોડ બેસી ગયા છે જેના કારણે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તંત્ર દ્વારા સાંત્વના આપવામાં આવી રહી છે કે જે રીતે વડોદરા શહેરના રસ્તાઓની હાલત થઈ છે વહેલી તકે આ રસ્તાઓનું સમારકામ કરવામાં આવશે પરંતુ આ રોડ પરથી પસાર થનારા તમામ જે વાહન ચાલકો છે તેઓ એક ભયમાં પોતાનું વાહન ચલાવે છે અને પોતાના ભયની અંદર જે જગ્યા પર પહોંચવાનું હોય ત્યાં આગળ પહોંચી રહ્યા છે મહત્ત્વની વાત એ છે કે જો વાહન ચાલકો પોતાની સુરક્ષા અને સાવચેતી જાતે ના રાખે તો કદાચ અહીંયા આગળ અકસ્માતની પણ સંભાવનાઓ વધી જાય છે ત્યારે પાલિકાનું તંત્ર રસ્તાઓની સમારકામની જ્યારે વાતો કરી રહ્યું છે ત્યારે વહેલી તકે સમારકામ ક્યારે પૂર્ણ કરે છે તે જોવું પણ તેટલું જ મહત્વનું છે કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ યોજા ટીવી નાઇન